તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું વ્યતિકરણ માટેની શરતો, બે શરતો હતી, એક હતી સહાયક વ્યતિકરણ માટેની શરત ને એક હતી આપણી વિનાશક વ્યતિકરણ માટે, બરાબર? બે શરત જોઈ રહી હતી. સહાયક વ્યતિકરણની અંદર આપણે જોયું હતું સહાયક વ્યતિકરણ કઈ રીતના થાય, તો કે જ્યારે પણ બે સંબદ્ધ કે અસુસંબદ્ધ તરંગો એકબીજા સાથે શું થાય, ભેગા થાય, અને એને કારણે મળતી જે પરિણામી ઇફેક્ટ છે એ ઇફેક્ટને આપણે શું કીધેલું હતું, સહાયક વ્યતિકરણ. અને વિનાશક વ્યતિકરણ કોને કીધેલું હતું, કે બે તરંગો જ્યારે ભેગા થાય અને એને કારણે આપણને કેવો પટ્ટો જોવા મળે, બ્લેક કલરનો, બરાબર છે? એટલે શોર્ટમાં કહેવા જઈએ તો બંને તરંગો એકબીજાની અસરને શું કરી દે, નાબૂદ કરી દે. તો એ જે વ્યતિકરણ જોવા મળશે તેને આપણે કહીશું વિનાશક વ્યતિકરણ. કયું વ્યતિકરણ કહીશું? વિનાશક વ્યતિકરણ, બરાબર? એટલે સહાયક ને વિનાશક ક્લિયર થયું. સહાયક એટલે સિમ્પલ, બંને એકબીજા સાથે જોડાશે ને એને કારણે તીવ્રતા મહત્તમ આપશે, તો એને કહીશું સહાયક. ને વિનાશકની અંદર શું કરશે, બંને એકબીજાની અસર જે છે તેને શું કરી આપશે, નાબૂદ કરી આપશે. ક્લિયર છે? તો હવે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ભાઈ અસુસંબદ્ધ જો હોય, અસુસંબદ્ધ તરંગો, ક્લિયર? તો અસુસંબદ્ધ એટલે કેવા કેવા છે, કે જેની સતત કળા તફાવત જે છે તે સતત ને સતત શું થયા કરતો હોય, બદલાયા કરતો હોય. એટલે કે આપણે જે તરંગને આપણે આપાત કર્યું છે, બરાબર, એ તરંગ જ્યારે આપાત થતું હોય એના અમુક સમય પછી, એના અમુક સમય પછી બીજું એક તરંગ એટલે કે બીજો એક ઉદગમ જે છે તે પોતાએ તરંગ શું કરશે, ઉત્પન્ન કરશે, અને એને કારણે આપણને કંઈક પરિણામી ઇફેક્ટ જોવા મળશે, બરાબર? એક વખત રિવાઇઝ કરાવી દઉં, બરાબર છે? ભૂલી ભૂલી થઈ રહ્યા અમુક લોકો, બરાબર? તો જોઈ લેજો જરાક કઈ રીતના. હા હા, એલું એલું થઈ રહ્યું, ક્લિયર? ચાલો એ આપણે સમજવાનું છે, સમજજો, બહુ ઇઝી છે, આરામથી આવડી જાય એવું છે. તો લેઝર વાળું છે, તે લેઝર વાળું હોય એકવાર જોઈ લઈએ કે આવે, બરાબર? ચાલો, જેમ કે અહીંયા જોયેલું હતું કે બંને ટીપાઓ જો સાથે પડે એટલે એને કારણે શું થશે, વિક્ષોભ જે ઉત્પન્ન થશે તે એક સાથે ઉત્પન્ન થશે. એટલે આ બંનેને કેવા કેવા છે આપણા, તો બંનેની અંદર ટીપાઓ સાથે પડતા હોય તો કેવા કેવા છે, બંનેને સુસંબદ્ધ ઉદગમો, બરાબર છે? એને કારણે જો તમને આવી કંઈક ઇફેક્ટ જોવા મળે, બરાબર છે? દેખાય છે ને, ડાર્ક, સાદું, ડાર્ક, ક્લિયર? તો આ જે છે તેને કેવા છે આપણું, વ્યતિકરણ. હવે અહીંયા શું થાય છે તે સમજો, કે ભાઈ જ્યારે હું શું કરી દઉં છું, આ બંનેની કળા બદલી કાઢું. કળા બદલી કાઢું એનો અર્થ શું, કે ભાઈ પહેલો જે છે તે પોતાની અંદરથી સતત ને સતત શું કરશે, પહેલો પોતાની અંદરથી સતત ને સતત તરંગો ઉત્પન્ન કરશે, જ્યારે બીજો છે તે પણ તરંગ ઉત્પન્ન કરશે પણ પેલાની સાથે નહીં હશે. આના ઉત્પન્ન થઈ ગયા હશે તરંગ, એના અમુક સમય પછી એ શું કરશે, પોતે તરંગ ઉત્પન્ન કરશે, તો એને કારણે કંઈક ઇફેક્ટ જોવા મળે, તેને કયું કહેવાશે આપણું, તેને શું કહેવાશે આપણું, અસુસંબદ્ધ ઉદગમો દ્વારા ઉત્પન્ન થતું વ્યતિકરણ. એ સમજ પડી? પડી, ખ્યાલ આવે છે, બરાબર? તો હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું કે ભાઈ અસુસંબદ્ધ માટે આપણે જે જોઈ ગયા હતા, બરાબર છે, એમાં કળા તફાવત કઈ રીતના શોધાય તે આપણે જોયેલું હતું, કે ભાઈ જે પણ આપણો આન્સર હતો તેને કેના વડે ગુણી કાઢવાનો હતો, ફક્ત 2π/λ વડે, બરાબર? હવે એ જ વસ્તુને આપણે અહીંયા આગળ વિશેષ રીતે થોડીક બતાવી દઈએ, કે માની લો કે આપણી પાસે જે તરંગ છે તેનું સ્થાનાંતરણ y1 બરાબર કેટલું હતું, a cos ωt, આવું કંઈક લીધેલું હતું, એનું સ્થાનાંતરણ કેટલું લીધેલું હતું, y = a cos ωt, જે કોઈ પણ આપણું તરંગ હતું, યાદ છે ને, કઈ ઉદગમ હતું, ઉદગમ દ્વારા આપણે શું કર્યું હતું, તરંગ ઉત્પન્ન થયેલું, એના દ્વારા જે કોઈ પણ પી પોઈન્ટ છે તેનું સ્થાનાંતરણ આપણે લખવું હોય તો કેટલું લખી શકીએ, y1 = a cos ωt. અને સેમ વે y2 માટે લખવું હોય તો y2 બરાબર શું લખાશે, y2 બરાબર, તો કે ભાઈ a cos ωt. બટ અહીંયા આગળ આપણને શું જોવા મળતો હતો, કળા તફાવત જોવા મળતો હતો, જોવા મળતો હતો કળા તફાવત. એટલે એ કળા તફાવતને આપણે શું કરવો પડશે, એડ કરવો પડશે, એટલે પ્લસ કેટલા આવશે આપણા, પાઈ આવશે, પ્લસ કેટલા આવશે આપણા, પાઈ આવશે. એટલે અહીંયા આગળ શું આવશે આપણું, a cos ωt + φ, બરાબર છે? એ કસેથી નથી મૂક્યું, અહીંયાથી મૂક્યું, જે આપણે લાસ્ટ ટાઈમ બીજો કિસ્સો લાવ્યા હતા ત્યાંથી, યાદ રહેશે ને? તો હવે આપણે એની પરિણામી ઇફેક્ટ મેળવી હોય તો પરિણામી ઇફેક્ટ ક્યારે મળે, તો કે બંને જે સ્થાનાંતરણો છે એ બંને સ્થાનાંતરણનો શું કરવો પડશે, મારે સરવાળો કરવો પડશે. તો બંને સ્થાનાંતરણનો મારે સરવાળો કરવો હોય તો કઈ રીતના થશે, તો કે ભાઈ પરિણામી સ્થાનાંતરણ, પરિણામી સ્થાનાંતરણ લખાશે, બોલો, y = ભાઈ y1
प्लस वाई टू लगा से वाई वन प्लस वाई टू, वाई वन की किमत के लिए अपनी पास ए कॉस ओमेगा टी, चलो प्लस पहला की किमत के लिए अपनी पास ए कॉस ओमेगा टी प्लस फाई है, એટલે એકની કિંમત કેટલી છે એ કોસ ઓમેગા ટી છે, બીજાની કેટલી છે એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈવ. તો આમાંથી કંઈ કોમન નીકળે એવું છે કે એ કોમન નીકળે, તો બચી શું રહેશે ફક્ત કાઉન્સમાં કોસ ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈવ, આટલું રહી જશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે, કંઈ પણ ડાઉટ છે આમાં? નથી ને? ચાલો, તો હવે અહીંયા આગળ શું થશે? કોઈ સૂત્ર લાગે એવું છે, પ્લસ સી બરાબર છે, સી પ્લસ સી એટલે ટુ સી, યાદ રાખજો શું છે સી પ્લસ સી એટલે ટુ સી સી બરાબર. ચાલો, એટલે શું થશે આગળ? વાય બરાબર એ કાઉન્સમાં પ્લસ સી એટલે ટુ સી એટલે કોસ. હવે પહેલા કાઉન્સની અંદર શું કરવાનો? બંને થીટાનો સરવાળો ભાગ્યા બે, બરાબર છે? યાદ રાખજો, અગિયારમાં ધોરણમાં સ્ટાર્ટિંગમાં મેં તમને કરાવ્યું હતું, બરાબર? નહીં યાદ હોય તો યાદ રાખજો. બીજું બરાબર છે, ઓમેગા ટી પ્લસ લખાશે અહીંયા આગળ ઓમેગા ટી પ્લસ ફાઈ આના છેદમાં લખાશે બે, ચલો પ્લસ સોરી ઇન્ટુ કેટલા આવશે બીજા કાઉન્સમાં કોસ, શું આવશે અહીંયા બાદબાકી ઓમેગા ટી ઓમેગા ટી માઇનસ ફાઈ છેદમાં કેટલા થશે? થશે ક્લિયર? અહીંયા આગળ આ તમને વેલ્યુ મળશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. ચલો સાદુરૂપ આપો, શું થઈ જશે અહીંયા? ટુ એ કોસ બ્રેકેટમાં ટુ એ કોસ થીટામાં ટુ ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ થઈ જશે, ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ આના છેદમાં આવશે આપણા બે આવશે. ચાલો ઇન્ટુ કેટલા આવશે અહીંયા આગળ કોસ, કે ભાઈ ઓમેગા ટી કેન્સલ, અહીંયા રહેશે ફક્ત માઇનસ ફાઈ બાય ટુ. બટ કોસ છે તે કેવું વિધેય છે? કોસ છે તે કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે એટલા માટે અહીંયા ડાયરેક્ટ શું લખાશે મારાથી? ફાઈ બાય ટુ લખાશે, ક્લિયર છે? માઇનસ હશે તેને પણ શું કરી આપશે? પ્લસ કરી આપશે. ઓકે, તો આને આપણે પ્રોપર ફોર્મમાં લખવું હોય તો શું લખી શકાશે આપણાથી? ભાઈ ટુ એ કોસ, જોઈ લેજો આ ટુ એ પહેલાં લખી દીધું, શું કેટલા છે આપણી પાસે? કોસ ફાઈ બાય ટુ છે, કોસ ફાઈ બાય ટુ છે, એટલે એ જે પદ છે તેને આની સાથે લખી દીધું. હવે તમને વિચાર આવશે કે સર કોસને કેમ સાથે લખ્યું? કોસની અંદર તો ટી આવે, બટ આ જુઓ ટી વાળું છે પદ, ના ટી વગરનું પદ છે, ટી વગરનું પદ છે એટલે એનો અર્થ આ જે છે તે કેવું પદ થયું? અચળ પદ થયું. અચળ પદ એટલે શું દર્શાવે? હંમેશા કંપ વિસ્તાર દર્શાવે. અચળ પદ શું દર્શાવશે? હંમેશા કંપ વિસ્તાર દર્શાવશે. એટલા માટે આ કોસ ફાઈવ બાય ટુ ને મેં ક્યાં લખી દીધું? આગળ લખી દીધું. તો આના પરથી શું થશે બોલો? તો કે કોસ બ્રેકેટમાં ક્યાં રહેશે? ઓમેગા ટી પ્લસ ફાઈવ બાય ટુ રહી જશે. એ વાયની કિંમત કેટલી આવશે? આ ક્લિયર થઈ ગયું બધાને કે વાય બરાબર શું આવશે આપણું? ટુ એ કોસ ફાઈવ બાય ટુ ઓમેગા ટી પ્લસ ફાઈવ બાય ટુ રહેશે કે નહીં રહેશે? રહેશે. કિંમત પર ધ્યાન કંઈ એટલે ત્યાં આવેલી ને બરાબર પડશે તો હમત પડશે, ક્લિયર? ચાલો, એટલે આ ક્લિયર થઈ ગયું કે વાયની કિંમત ક્લિયર થઈ. તો આ જે મળ્યું તેને કહેવાશે કંપ વિસ્તાર. તો આપણે જોયેલું હતું કે કોઈ પણ તરંગ છે તેની તીવ્રતા તેના વર્ગના સમપ્રમાણમાં હોય, કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, એવું કંઈ કીધેલું હતું. તો આના પરથી આની તીવ્રતા લખવી હોય કે ભાઈ તીવ્રતા બરાબર શું લખાશે બોલો? તીવ્રતા આઈ પ્રપોઝ, તો આઈ બરાબર ક્યાં થઈ જશે અહીંયા? ટુ એ કોસ ફાઈવ બાય ટુ આખાનો શું થઈ ફેર ઇન્ટુ કેટલા લખાશે આપણાથી? કેટલા લખાશે ભાઈ? ઓકે ઇન્ટુ બરાબર. ચાલો, તો શું થશે અહીંયા આગળ? આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈવ બાય ટુ થઈ, ક્લિયર છે? આ જે એ સ્ક્વેર વાળું પદ આવ્યું, આ એ સ્ક્વેર જગ્યાએ મારાથી ડાયરેક્ટ શું લખ્યું? એની જગ્યાએ ડાયરેક્ટ મારાથી શું લખ્યું? આઈ ઝીરો લખી શકાય? લખી શકાય આઈ ઝીરો. આઈ ઝીરો એટલે શું? પ્રારંભિક તીવ્રતા. આઈ ઝીરો એટલે શું કહેવાશે? પ્રારંભિક તીવ્રતા. સમજ પડે છે ને કે નથી પડતી? પડે છે. તો આ રીતના આપણને શું પ્રાપ્ત થાય છે? તીવ્રતા પ્રાપ્ત થાય. બટ આ જે તીવ્રતા છે તે પણ આપણા કામની, આપણને જોઈશે કેવી તીવ્રતા? સરેરાશ તીવ્રતા. કેવી તીવ્રતા જોઈશે? સરેરાશ તીવ્રતા. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે આપણે અહીંયા આગળ શું ફાઇન્ડ કરવાનું છે? સરેરાશ તીવ્રતા ફાઇન્ડ કરવાનું છે. તમારી બુકમાં સરેરાશ તીવ્રતા આપેલી છે. ઓકે, ખ્યાલ આવે છે ને? આપણે તીવ્રતા લાવ્યા તો એરિયા લાવ્યા,
આનું આપણે શું શોધવું પડશે, સરેરાશ શોધવું પડશે, સરેરાશ. ચાલો તો સરેરાશ તીવ્રતા આપણે શોધવી હોય તો કઈ રીતના શોધાશે બોલો? સરેરાશ તીવ્રતા આપણે શોધી કાઢીએ. ચાલો તો સરેરાશ તીવ્રતા માટે શું થશે, કોઈ કહેશો? લખીએ સરેરાશ, આવશે આપણું સરેરાશ તીવ્રતા I બરાબર I ઝીરો કોસ સ્ક્વેર ફાઈ બાય ટુ, આવશે આપણા ફોર આવશે, આવશે આપણા આવશે. આમાંથી અચળ પદ કયા કયા છે? ફોર છે અને બીજું કયું છે? I ઝીરો છે. એ બંને અચળ છે એટલે બહાર નીકળી જઈએ તો શું થઈ જશે અહીંયા બોલો? ફોર I ઝીરો. હવે અહીંયા આગળ સરેરાશ ફક્ત શોધવાનું કોનું? કોસ સ્ક્વેર ફાઈ બાય ટુ, આનું સરેરાશ શોધવાનું. તો આપણને ખબર છે સાતમા ચેપ્ટરમાં, જો તમને યાદ હોય તો, કયું ચેપ્ટર? સાતમું ચેપ્ટર. આપણે સ્ક્વેર વાળું હોય તેનું સરેરાશ કેટલું આવતું? વન બાય ટુ આવતું. એટલે આની જગ્યાએ કેટલા મુકાશે? વન બાય ટુ. સરેરાશ આઈ બરાબર કેટલા થશે? ફોર આઈ ઝીરો કેટલા થશે? વન બાય ટુ. આ ટુ ફોર સરેરાશ તીવ્રતા કેટલી મળી? સરેરાશ તીવ્રતા વાય કેટલી મળશે? વાય ની સમજ પડી? એ પડી 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 આવશે કે નહીં આવશે? સરેરાશ તીવ્રતા કેટલી આવશે? વાય. વધી આગળ, આટલું ક્લિયર થયું? તો આમ પ્રાપ્ત થતા દરેકે દરેક બિંદુ ઉપરની તીવ્રતા કેવી રહેશે? ટુ આઈ ઝીરો જેટલી કેવી રહેશે? સરખી રહેશે. એટલા માટે તમે જોશો અહીંયા આગળ, હવે એ જ વસ્તુ તમને અહીંયા આગળ બતાવું. તો તમે જોશો તો અહીંયા આગળ જે તીવ્રતા હશે તે કન્ટિન્યુઅસ એક સરખી જેવી જ જોવા મળશે, પણ એ વમળ મોટું થાય છે એટલા માટે તમને થોડુંક ઝાંખું થતું હોય તેવું લાગશે. બટ રિયાલિટીમાં શું છે કે આ તીવ્રતા કન્ટિન્યુ એક સરખી જ જેવી, પણ તીવ્ર તરંગ જે મોટું થાય છે એટલા માટે તીવ્રતા શું થઈ જશે? આખા તરંગની અંદર શું થઈ જશે? વહેંચાઈ જશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. માની લો કે અહીંયા આગળ ચાલો બીજું એક તરંગ પણ શું કરી દઈએ? જનરેટ કરી દઈએ. તો શું થશે? એક તરંગ જનરેટ કરું તો જુઓ તીવ્રતા, જુઓ કન્ટિન્યુ કેવી રહી છે? સરખી રહી છે કે નથી રહેતી? હું ગાર્ડ દઈને બે. ચાલો ક્લિયર, આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તીવ્રતા કેવી રહેશે? ટુ આઉટ કોન્સ્ટન્ટ. આ તમને જે સરેરાશ તીવ્રતા મળી હતી કેટલી મળી? ટુ આઈ ઝીરો. ઓકે, દરેક પોઈન્ટ પરની તીવ્રતા કેવી રહેશે? એક સરખી આઈ ઝીરો જેટલી રહેશે. ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આવે છે હવે પ્રકાશના તરંગોનું વ્યતિકરણ અને તરંગ યંગનો પ્રયોગ. બરાબર છે, જે પણ આપણો એક વૈજ્ઞાનિક છે બરાબર, જેનું નામ હતું થોમસ યંગ. મોસ્ટ 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 આઈએમપી ચાર માર્ક્સની અંદર ગેરંટી આથે કહું છું, ગેરંટી, વોરંટી નથી આપતો, ગેરંટી. બરાબર છે, આ નહીં જ પૂછાય, નહીં પૂછાશે જ. બરાબર છે, પૂછાશે જ 100%. ક્લિયર, એ ના પૂછાય તો 3 માર્ક્સમાં બરાબર, પણ પૂછાશે 100%. ક્લિયર. તો ભાઈ વ્યતિકરણ માટે યંગનો પ્રયોગ 4 માર્ક્સ કા 3 માર્ક્સમાં મોસ્ટ ઓફ ધ કેસમાં આવે છે. એટલે એ નહીં આવે તો એનો દાખલો આવશે, કંઈક આવશે. ઓકે ચાલો, તો હવે યંગે કર્યું હતું હું પ્રયોગમાં, કંઈ નહીં કરલું, લહણ હતો હાવ. બરાબર, એણે કંઈ નહીં કર્યું હતું, એણે 2 સોડિયમ લેમ્પ લીધેલા હતા અને તેને ઉપયોગ કરી 2 નાના છિદ્ર ધરાવતી એને પ્રકાશિત કરીએ એવું બતાવ્યું હતું. એટલે કે ભાઈ આ રીતના 2 સોડિયમ લેમ્પ લીધેલા હતા અને એ જે નાના છિદ્રો પાડ્યા હતા તેને પ્રકાશિત કર્યું હતું. અને આપણે કોઈ પણ પ્રકારના વ્યતિકરણ સલાકાઓ જોવા મળશે નહીં. આવું થવાનું કારણ એ છે કે સામાન્ય ઉદ્ગમમાંથી ઉત્સર્જાતો જે પ્રકાશ છે તે 10⁻⁹ સેકન્ડના સમયગાળાની અંદર ત્વરિત કળા તફાવત અનુભવતા હોય છે. અને 2 સ્વતંત્ર ઉદ્ગમોમાંથી આવતા જે પ્રકાશના તરંગો છે તે કોઈ પણ કળા સંબંધ ધરાવતો નથી. એટલે શું કહેવા માંગે છે? માની લો કે આપણી પાસે કોઈ એક કાગળ છે, કાગળની અંદર હું એકદમ સૂક્ષ્મ છિદ્ર પાડી દઉં. કેવું છિદ્ર પાડું છું? એકદમ સૂક્ષ્મ છિદ્ર, એટલે ખબર પડે છે ને, સૂક્ષ્મ, એકદમ ઝીણું, સોય જે હોય ને, સોય, સોયની નોબથી એક ઝીણું કાણું પાડી દઉં. બરાબર, ને પછી એની હું આગળ સોડિયમ લેમ્પ મૂકું તો એ કાણામાંથી પ્રકાશ બહાર નીકળે એવું દેખાશે ખરું? ટ્રાય કરવી તો કરી જોજો, નહીં દેખાશે. બરાબર છે, કોઈ પણ દિવસ એની અંદરથી પ્રકાશ બહાર આવતો નહીં દેખાશે. કેમ નહીં દેખાશે?
तो के भाई त्यां आगळ जे पण आपणो प्रकाश छे तेनी तरंग लंबाई छे ते 10⁻⁹ मीटर नी जोवा मीडियम लेम्प द्वारा प्राप्त थतो प्रकाश छे तेनी तीव्रता केटली जोवा मळी 10, बराबर छे। परंतु त्यां आगळ एने शुं कर्युं के भाई ब्रिटिश वैज्ञानिक जे थॉमस यंग हतो तेणे युक्तिपूर्वक S1 अने S2 माथी उत्सर्जित तरंगोनी कळा ब्लॉक करवानी तकनीकनो, एटले के कळा जे छे जे आपणे अहींया बदलावी जोईए पण ए बदलाती न होवी जोईए, એની જગ્યાએ એક જ કળા ધરાવતો પ્રકાશ આપણને સતત મળે તેવું એની એક ટેકનિક શોધી, કોણે? યંગે, બરાબર છે। જ્યારે આપણે પ્રેક્ટિકલ કરતીએ છીએ તો એમાં શું જોવા મળે છે આપણને? છિદ્રમાંથી કોઈ પણ પ્રકાશ જોવા મળતો, કારણ શું? એનું કારણ શું? તીવ્રતા સતત શું થયા કરે છે? બદલાયા કરે છે, બરાબર છે। અને બીજી એક વસ્તુ કે એનો કળા તફાવત છે તે પણ સતત બદલાયા કરે છે। આપણે જે અત્યારે ભણ્યા તે કોના માટે ભણ્યા? બધું સરખી કળા તફાવત ધરાવતા ઉદ્ગમો માટે, બરાબર છે। અહીંયા કળા તફાવત સરખો ઉત્પન્ન થાય એના માટે એને શું કર્યું? બ્લોક કર્યું। તેણે શું કર્યું? એક અપારદર્શક પડદા ઉપર ખૂબ જ પાસ પાસે બે સૂક્ષ્મ છિદ્રો કર્યા, એક છિદ્રની જગ્યાએ કેટલા કર્યા? બે। અત્યારે આપણે શું કર્યું હતું? પહેલા એક જ છિદ્ર પાડ્યું હતું અને એની પાસે કેટલો લેમ્પ મૂકેલો હતો? એક જ લેમ્પ, બરાબર છે। બીજા છિદ્ર પાસે બીજો લેમ્પ, પણ આણે શું કર્યું? એનાથી થોડુંક ઊંધું કર્યું। ઉદ્ગમ કેટલો લીધો? એક, એટલે કે બલ્બ જે છે તેની સંખ્યા કેટલી લીધી? એક, અને છિદ્રોની સંખ્યા કેટલી લીધી? બે। એટલે હવે જે આ બંને છિદ્રો છે તે એક સરખા અંતરે હતા, કોનાથી? ઉદ્ગમથી। ઉદ્ગમ એટલે કોણ? આપણો જે બલ્બ છે તે પ્રકાશ કોણ આપવાનો? લા, બલ્બ જ આપવાનો ને, એ બીજું કોઈ આપવાનું? બલ્બ આપવાનો, બરાબર છે। અને એને પછી શું કર્યું હતું? તો કે ભાઈ તેણે પોતે આ બંને સૂક્ષ્મ છિદ્ર એસ ને પ્રકાશિત કર્યા ને પાછું એક તેજસ્વી ઉદ્ગમ પ્રકાશિત કર્યું હતું। હવે આ એક્ઝેક્ટલી હું કહેવા માંગે છે તે હું તમને, માની લો કે અહીંયા આગળ છે, સમજ પડે છે? આ દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે। હવે અત્યારે આ રીતનું છે, હવે આવા બહુ બધા છિદ્ર છે અને આની અંદરથી જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે, બરાબર છે, અને એક જ જ્યારે રાખવામાં આવે ત્યારે શું થાય છે? તે દેખાયું કે નહીં દેખાયું? દેખાય, આ છિદ્ર એકદમ નાનું છે, દેખાય છે। અહીંયા આગળ બલ્બ આપણે એક જ મૂકેલો છે, ક્લિયર। તો આને કારણે શું થાય છે? તો કે આવું કંઈક જોવા મળ્યું, એટલે કે અમુક જે પ્રકાશ છે, અમુક પ્રકાશ અહીંયા આગળ વધારે હતો, પછી જેમ જેમ દૂર જતા ગયા તેમ તેમ કેવો થતો? ઓછો થતો ગયો, સમજ પડી? પડી। આ જ સેમ ઘટના બીજી એક જગ્યાએ તમને બતાવું, પરફેક્ટ। જેમ કે જુઓ અહીંયા આગળથી આપણું તરંગ પાસ થયું તો શું થાય છે? તે તીવ્રતા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ, ઘટી ગઈ, બરાબર। એક્ઝેક્ટ તમને આમાં આઈડિયા આવશે। આપણું છિદ્ર છે પેલું જે હોલ પાડ્યું હતું ને, હા એ છિદ્ર છે, તો એને કારણે શું થાય છે તે તમે જુઓ, બરાબર છે। એક જ છિદ્ર છે એને કારણે આ ટાઈપની મને કન્ડિશન, બટ હું એની જગ્યા પર હવે ડબલ સ્લિટ લઉં તો શું થાય? કંઈક અલગ જ જોવા મળે છે, કંઈ ફરક લાગે છે બંનેમાં કે નથી લાગતો? લાગે છે તો હરખું દેખ, નહીં લાગતો? હા, આ બે છિદ્ર પાડ્યા તેમાં અને પેલા આગળવાળામાં ફરક છે ને,
બરાબર, એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળથી પ્રકાશ ની નીકળવો જોઈતો, વચ્ચે સ્લિટ છે તો ત્યાંથી પ્રકાશ ની આવવો જોઈતો, છતાં પણ શું થાય છે, છતાં પણ શું થાય છે, જુઓ આખો એક પટ્ટો જ રચાય છે, દેખાય છે કે નથી દેખાતું, બતાવવા માંગુ છું તે ખ્યાલ આવે છે, આયરો આ વચ્ચે છે તો આપણો પ્રકાશ કેવો જોવો જોઈતો, એમ હિદ્દો જ જોવો જોઈતો હતો, પણ અહીંયા શું થાય છે, અહીંયા શું થાય છે, આખો બેન્ડ થઈને જાય છે, સમજ પડે છે ને, તો આ વસ્તુ તેને કારણે થઈ, તો કે પ્રકાશ છે તે પોતે તરંગ સ્વરૂપ ધરાવે છે એને કારણે, જો સીધી રેખામાં ગતિ કરતો હોત તો શું થાત, સીધી રેખામાં ગતિ કરતો હોત તો શું થાત, સીધી રેખામાં ગતિ કરતો હોત તો કે સીધે સીધું જ ગયા કરતે, તો આપણને આવું કંઈક જોવા નહીં મળતું, ખ્યાલ આવે છે, એ કેવું જતે સીધે સીધું જ ગયા કરતે, પણ અહીંયા આગળ શું થયું, યંગે પોતે પ્રયોગ આવું કંઈક જોવા નહીં, ખ્યાલ આવ્યો, આવ્યો સમજ પડે છે, એટલે યંગનો આખો આ પ્રયોગ છે, બરાબર, તો એણે શું કર્યું, આ રીતના બે છિદ્રો પાડી દીધા, એકને નામ આપ્યું એસ વન, એકને શું એસ ટુ, બરાબર છે, ને ત્યાર પછી એમાંથી કોઈ સોર્સ દ્વારા કોઈ એક પ્રકાશના કિરણને કરવામાં આવ્યું, આપાત કરવામાં, ઓકે, તો એના દ્વારા આપણને કેટલે દૂર, બરાબર છે, એટલે કે આ જે પડદો આપણે રાખ્યો છે એ પડદામાં કેટલે દૂર તરંગો પ્રાપ્ત થાય છે તે આપણે અહીંયા આગળ શોધ, તરંગો કેટલે દૂર પ્રાપ્ત થાય છે તે આપણે શું, તો એને અહીંયા આગળ જોયું કે ભાઈ એસ વન અને એસ ટુ માંથી આવતા જે પ્રકાશના કિરણો છે, બરાબર, તે ઉદગમ માંથી મળેલા, અને ત્વરિત કળા ફેરફાર એસ વન અને એસ ટુ માંથી આવતા, બરાબર, એક સરખો કળા તફાવત પ્રાપ્ત થયો, એટલે જુઓ બંને માંથી જે તરંગો આવે છે તે બંને એક સાથે જ આવે છે, દેખાય છે, બંને તરંગો કેવા આવે છે, એક સાથે, નહીં તો જો શું થાત, ધારો કે કળા તફાવત હું અહીંયા આગળ અલગ અલગ હોત તો કે આમાંથી પહેલા પ્રકાશ આવી ગયો તો આની અંદરથી થોડોક ધીરેથી આવતે, સમજ પડે છે, એટલે આપણે જે ત્યાં આગળ વમળ રચાયેલા હતા તો વમળની અંદર જોયેલું કે મેં પહેલી વખત ક્લિક કરેલું તો જ્યારે પાણીનું પડું પડ્યું તો એને કારણે શું થયું હતું, તો કે પહેલું એક વમળ રચાયું, અમુક સમય પછી બીજું વમળ રચાયું ત્યારે કંઈક અલગ ઇફેક્ટ જોવા મળે, યાદ હોય તો આ જુઓ, એક ટીપું પડ્યું તો કેવું ચાલ્યા ગયું, આ રીતના આ જ સેમ વસ્તુ ત્યાં આગળ જુઓ શું થયું, ત્યાં આગળ આખું વસ્તુ અલગ બદલાઈ ગઈ, આખું આ વમળ હો અલગ થઈ ગયું, પેલું વમળ હો કેવું થઈ ગયું, અલગ થઈ ગયું, ખ્યાલ આવે છે કે નહીં, હવે આ જ સેમ ઘટના અહીંયા આગળ સ્લીટ માટે કરી, તો ત્યાં આગળ શું થયું, બંને એક સાથે જ ગયા, એટલે એનો અર્થ શું થયો, એનો અર્થ શું થયો કે આ જે બંને છે તે શેના તરીકે વર્તે છે, સુસંબદ્ધ ઉદગમો તરીકે વર્તે, શેના તરીકે વર્તે છે, સંબદ્ધ, કે જેમાં કળા તફાવત કેવો રહી છે, ફિક્સ, જ્યારે આમાં આપણે કળા તફાવત શું કર્યો હતો, બદલો હતો, જેમ કે આ બદલો, બરાબર છે, અહીંયા જુઓ આ ટીપું પડ્યું તો કળા તફાવત બદલાઈ ગયો, તો ત્યાં આખી ઘટના જ બદલાઈ ગઈ, જુઓ છે, દેખાય, કળા તફાવત બદલાઈ ગયો તો ઘટના કેવી થઈ ગઈ, આખી અલગ જ પ્રકારની જોવા મળી હતી, પડતી છે ને, એટલે આ બે ઉદગમો છે તે સુશબ્દ ઉદગમો બન્યા, કયા ઉદગમો બન્યા, સંબદ્ધ ઉદગમ, હવે ખબર પડી ને, સુસંબદ્ધ એટલે શું, સુસંબદ્ધ એટલે શું, કળા તફાવત કેવો રહેવો જોઈએ, ફિક્સ રહેવો જોઈએ, કળા તફાવત કેવો રહેવો જોઈએ, એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવવો જોઈએ, ઓકે, એટલે એને કેવા કેવા છે, સુસંબદ્ધ ઉદગમો, એટલે યંગે શું પ્રયત્ન કર્યો હતો, સુસંબદ્ધ ઉદગમો મેળવવાનો પ્રયત્ન, તેનો પ્રયત્ન કર્યો હતો, સુસંબદ્ધ ઉદગમો મેળવવાનો પ્રયત્ન કર્યો, ખ્યાલ આવે છે ને ભાઈ, તો હવે એને આ જે પથ તફાવત છે તેની એને શરત મેળવી, બરાબર છે, શરત મેળવી કે ભાઈ અહીંયા આગળ જે તીવ્રતાના સ્થાન છે, બરાબર, ક્યારે મહત્તમ તીવ્રતા પ્રાપ્ત થાય છે અને ક્યારે ન્યૂનતમ તીવ્રતા પ્રાપ્ત થાય છે, શું મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતા એ ક્યાં પ્રાપ્ત થાય છે તે એને મેળવવાનો પ્રયત્ન કર્યો, કોણે, યંગે, ઓકે, સમજ પડશે, એટલે તીવ્રતા મેળવવાનો એને, અને એણે આ તીવ્રતા મેળવીને આ રીતના જુઓ દેખાયું હતું, એણે જે પ્રયોગ કર્યો હતો તેમાં એણે આ રીતના દેખાયેલું, દેખાય છે આપણને પણ સેમ એવું જ દેખાય છે, જુઓ સરખી રીતના જોશો તો દેખાય, દેખાય, જો આ સાઈડનો પોર્શન છે તેને જ જોજો, ખ્યાલ આવે છે ને, આપણે જરાક એમથી તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે, દેખાય, ખ્યાલ આવે છે, જુઓ સમજ પડે છે ને, ક્લિયર, એટલે આપણે એના ઉપર સ્ટડી કરવાની છે આખી, ખબર પડી કે નહીં પડી, પડી, પેલું હિપ્નોટાઇઝ કરે એના જેવું નહીં લાગે કંઈક, ક્લિયર, તુમ કુત્તે હો એમ કે, બરાબર,
ના જેવું સમજ પડે છે ને આ રીતનું સમજાય છે ને યા ખ્યાલ આવે છે ને ચાલો એટલે આ રીતના આપણે એનો પ્રયોગ જોયો બરાબર તો એમાં એને શું પ્રયત્ન કર્યો હતો તો કે ભાઈ આપણું જે આ મધ્ય બિંદુ છે મધ્ય સ્થાન છે મધ્ય સ્થાનથી આપણને કેટલું ઉપર કે કેટલું નીચે તીવ્રતાઓ મહત્તમ અને ન્યૂનતમ પ્રાપ્ત થાય છે તે શોધવા માટે એને પ્રયોગ સમજ પડી કે નહીં પડી પડી ઘણા વિચારમાં આવે આવશે આગળ આવશે એટલે બરાબર એટલે આ રીતના એને જોયું બરાબર પડદા પર એને બધું આવું ગમે તેમ દેખાયેલું ખ્યાલ આવે છે ને ચાલો ચાલો તો એના માટેનું આપણે એક સૂત્ર તારવાનું છે બરાબર છે એના માટે આપણે શું તારવાનું છે એક સૂત્ર તારવાનું છે એ મહત્તમ તીવ્રતા માટે કયું આવશે અને ન્યૂનતમ માટે કયું તો એના માટે આપણે જોઈએ તો માની લો કે અહીંયા પી પોઈન્ટ છે જે કેટલા અંતરે છે મધ્ય બિંદુથી એક્સ અંતરે છે ત્યાં આગળ આપણને મહત્તમ તીવ્રતા પ્રાપ્ત થાય છે મહત્તમ તીવ્રતાનો અર્થ શું થયો કયું વ્યતિકરણ પ્રાપ્ત થયું સહાયક વ્યતિકરણ પ્રાપ્ત થયું બરાબર છે અહીંયા આપણે માની લઈએ છીએ ધારો કે ભાઈ સમજાય છે કે નહીં હે સાચા જોઈને જ નહીં લાગતું મને નહીં સમજાતું ને સાચું બોલજો સાચું જ નહીં સમજાતું ચાલો એ આગળ ઓકે ક્લિયર છે તો હવે આના માટે એણે શું કર્યું તો કે ભાઈ આપણે મહત્તમ માટેની શરત મેળવવાની તેની શરત મેળવવાની છે મહત્તમ માટે તો મહત્તમ માટે આપણે શું લીધેલું હતું પથ તફાવત છે પથ તફાવત તેની કિંમત કેટલી આવે તો કે ભાઈ સહાયક વ્યતિકરણ એટલે મહત્તમ તીવ્રતા માટે પથ તફાવત કેટલો થશે એસ ટુ પી માઇનસ એસ એન લેમડા એવું કંઈક લીધેલું યાદ હોય તો બરાબર છે લખી દઈએ છીએ પથ તફાવત બરાબર કેટલા પ્રાપ્ત થશે એન લેમડા પ્રાપ્ત થશે કેટલા પ્રાપ્ત થશે તો અહીંયા આગળ શું લખાશે આપણાથી માઇનસ ઇઝ ઇક્વલ એન લેમડા લખી શકીએ થશે એન લેમડા તો આ જે છે તેને આપણે કંઈક આપી દઈએ આપ્યા ને કંઈક આપી દઈએ મારે શોધવાનું શું છે ઇધર અપને કો ક્યા ઢૂંઢને ગા હે અપુન કો ઢૂંઢને ગા હે એક્સ બરાબર છે કે એ મધ્ય બિંદુથી કેટલા અંતરે આપણને મહત્તમ તીવ્રતા પ્રાપ્ત થાય છે તે મારે શું કરવાનું છે ખ્યાલ આવે છે ને ચાલો તો ભાઈ મહત્તમ તીવ્રતા શોધવા માટે હું એક કામ કરું તો ચાલે કે ભાઈ જુઓ અહીંયાથી તે અહીંયા સુધીનું એટલે કે આ જે બે એસ વન અને એસ ટુ છે એ શું છે એક જાતની સ્લીટ સ્લીટ એટલે શું કહેવાશે બારી ત્યાંથી તમે શું કરો છો કોઈને કહો છો બરાબર છે તો એ બારી છે એ બંને બારી વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ ડી છે બરાબર એસ એસ વન ને એસ ટુ જે સ્લીટ છે સ્લીટ એટલે બારી બરાબર છે એ બારીની બે બારીઓ વચ્ચેનું અંતર કેટલું છે ડી છે બારીથી તે લઈને પડદા સુધીનું અંતર એ કેટલું છે કેપિટલ ડી છે બરાબર છે એટલે ઉદગમથી પડદા સુધીનું અંતર કેટલું છે કેપિટલ ડી કેટલું છે ભાઈ કેપિટલ ડી સમજ પડશે ને કે નહીં પડશે પડશે અને મારે આ અંતર એક્સ જે છે તે શું કરવું માપવું છે કયું અંતર માપવું છે એક્સ જેટલું અંતર છે તે મારે શું કરવું છે તો કઈ રીતના શોધી એવી કોઈ ટેકનિક છે કે જેની મદદ ડાયરેક્ટ મળી જાય બોલો ધ્રુવ એક્સ શોધ્યું પાયથાગોરસ બરાબર છે પાયથાગોરસને આધારે શોધી કે ભાઈ મારી પાસે શું હોવું જોઈએ એક તો કે મારી પાસે પથ તફાવત છે કોણ છે એસ ટુ પી માઇનસ એસ વન પી એસ ટુ પી માઇનસ એસ વન પી છે કે નથી છે તો આપણે અહીંયા આગળ જે છિદ્ર પાડ્યા હતા તે કેવા પાડ્યા હતા એકદમ અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું બને ત્યાં સુધી નાનામાં નાનું હતું બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લીધેલું હતું બંને ત્યાં સુધી નાનામાં નાનું લીધેલું હતું એટલે અહીંયા આગળ જે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે તે આપણે અવગણી શકીએ તો પણ ચાલે પણ હું અવગણવાનો નથી પહેલાં કહી દઉં બરાબર છે તો અહીંયા આગળ આપણે એક ત્રિકોણ લઈએ એક આ ત્રિકોણ બનશે એક આ ત્રિકોણ બનશે એટલે ટોટલ કેટલા ત્રિકોણને ધ્યાનમાં લેવા પડશે બે ત્રિકોણ તો લખીએ અહીં
ચાલો કોના માટે લખીશું પહેલા, કે ભાઈ એસ વન આને નામ આપીએ, નામ રાખીએ આને, હું નામ આપીએ આર. ઓકે, લખીએ ત્રિકોણ કયો છે આપણો એસ વન માટે, પાયથાગોરસ, પાયથા સિદ્ધાંત મુજબ. ચાલો શું લખાશે બોલો, પાયથાગોરસ ના કેમ લખી શકે, કર્ણ નો વર્ગ એસ વન વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુ એટલે કઈ બાજુ, પી ક્યુ સ્ક્વેર પ્લસ, પછી કયું લખાશે, એસ વન લખાશે ને. ચાલો તો આમાં પી ક્યુ ની કિંમત કેટલી લેશો, એસ વન તો આપણને મળી, એસ વન ચાલો પી ક્યુ ની કિંમત કેટલી લેશો, પી આટલું પી ક્યુ ખ્યાલ આવે છે, આખું એક્સ છે એમાંથી મારે કેટલું કરવું, આટલું બાદ કરવું પડે, તો આ કેટલું હશે, તો કે આખું ડી છે તો આટલું કેટલું હોવાનું, ડી બાય ટુ હોવાનું, એટલે કેટલા લખાશે એની જગ્યા પર, એક્સ માઇનસ ડી બાય ટુ હોલ સ્ક્વેર લખાશે કે નહીં લખાશે, લખાશે, આઈડિયા આવશે કે નહીં આવશે, આવશે. ચાલો તેવી જ રીતના સેમ પ્લસ ટુ એસ વન, ટુ એસ વન કેટલા છે, એસ વન કેટલા છે, ડી છે, કેટલા છે ડી, એટલે આની જગ્યાએ શું આવશે, ડી સ્ક્વેર આવશે, કેટલા આવશે, ડી સ્ક્વેર આવશે, આઈડિયા આવ્યો, આવ્યો. ચાલો ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું, થઈ ગયું. ચાલો એટલે આ ડી સ્ક્વેર થઈ ગયું, તો આ તમને મળ્યું તેને આપણે આપી દઈશું કંઈક, ખબર કયું સમીકરણ આપીએ બોલ, આપણે આપી દઈએ ભાઈ સમીકરણ પર કયું આપીએ બોલો, બે બે છે ને, નેક્સ્ટ છે, હવે નેક્સ્ટ ત્રિકોણ લઈ લઈએ, પી એસ ટુ આર, બસ તને પી આર જ થયેલો, પી આર એસ ટુ માટે બરાબર શું લખાશે એ સમજ, તો શું લખાશે એસ ટુ સ્ક્વેર, શું લખાશે બોલો, પી આર સ્ક્વેર પ્લસ થઈ જશે આર, તેનો શું સ્ક્વેર થશે કેમ. ચાલો ચાલો પી આર કેટલો થયો છે, એક્સ પ્લસ ડી બાય ટુ ક્લિયર છે, એક્સ છે અત્યારે ડી બાય ટુ થયું, ચાલો કંઈ નહીં. નેક્સ્ટ છે એસ ટુ આર કેટલો છે, કેપિટલ ડી, કેપિટલ ડી સ્ક્વેર થશે, આ વસ્તુ તમારે રાખવાની છે. કંઈક ડાઉટ છે, આગળ આટલું ક્લિયર. ચાલો હવે શું કરવાનું છે મારે, હવે શું કરવાનું છે, તો કે એસ ટુ પી અને એસ વન પી મારે કઈક રીતે ઉપયોગ કરવો પડશે બરાબર છે, તો જ તે હું કોને શોધી, એક્સને શોધી શકું, ખ્યાલ આવે છે ને બરાબર. ચાલો તો માટે શું કરીશું, તો કે આ ત્રણ નંબરનું સમીકરણ છે, ઓકે એમાંથી શું કરી દઉં, ત્રણમાંથી બેને બાદ કરી દઉં, ત્રણમાંથી શું કરીએ બેને બાદ કરીએ. ચાલો તો ત્રણમાંથી બેને બાદ કરીએ તો શું થશે, ત્રણ ત્રણ માઇનસ ત્રણ બે, એસ ટુ તેનો સ્ક્વેર માઇનસ એસ વન એસ ટુ થઈ જાય એક્સ પ્લસ એજની જો ડિવાઈડ ટુ તેનો આનો સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં એક્સ માઇનસ બાય ટુ આખાનો સ્ક્વેર પ્લસ ડી. ચાલો હવે શું કરીએ, કાઉન્સ છોડીએ, હવે અહીંયા થોડું સાદરૂપ અપાય એવું છે, લખાશે એસ ટુ માઇનસ એસ વન, ઓકે ખ્યાલ આવે છે, અહીંયા લખાશે એસ ટુ બી પ્લસ એસ વન કેટલા થશે, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ડી પ્લસ બાય ફોર પ્લસ ડી, હે ક્લિયર થયું ને, એક્સ ડી લખ્યું તે ટુ ઇન્ટુ એક્સ ઇન્ટુ ડી બાય ટુ, ટુ ટુ કેન્સલ. ચાલો અહીંયા
तो के एक्स स्क्वेर आ माइनस नहीं रहा माइनस એટલે प्लस કેટલા થશે एक्स डी થશે माइनस કેટલા આવશે 4 माइनस કેટલા થશે સ્ક્વેર થશે ચાલો ઉડે એવું છે કઈ एक्स स्क्वेर उड़ी જાય एक्स डी स्क्वेर बाय 4 ई स्क्वेर डी स्क्वेर ચાલો તો શું મળશે અહીંયા આગળ एस टू प्लस एस वन ख्याल आए ने एस टू माइनस एस के थी जैसे टू एक्स डी थे के टू एक्स डी चलो हमें मारे शोधवा शू है एक्स शोधवा है बराबर एक्स शोधी चलो बराबर पात जो है एस टू प्लस पैकेट में एस टू आखा छेद में टू डी आई जैसे हम एस टू पी और एस वन किमत के लिए लई शकी हिसाब एस टू पी और एस वन एस टू एस वन एप्रोक्स किमत के लिए लई शक तो मैं तमने कीधु थे मुजब एस वन ने एस टू के नजीक है नजीक है एट्ले कारण शू थे जे ते अ कैपिटल डी लीधेलो बराबर है અને આ જે છે તે એપ્રોક્સ કેવા બની શકે સરખા બની શકે કારણ કે આ જે પી પોઈન્ટ મળશે તે પણ કંઈ એટલું બધું દૂર નથી મળવાનું એ પણ કેવું મળશે એકદમ નજીક જેવું જ મળશે કારણ કે આપણે આની અંદર જોઈ ગયા જુઓ ફેર ગયા અહીંયા જુઓ આ બધું જે ચેન્જ છે તે કંઈ એટલો બધો દૂર નથી બરાબર આ તો મેં તમને એકદમ વિવર્ધિત કરીને બતાવ્યું છે એટલે મોટું કરીને બાકી રિયાલિટીમાં આ જે સ્લીટ છે તેની જાડાઈ કેટલી છે તે ખાલી 0.7 છે ઠીક આઈ એની ठीक है स्लीट जो है एकदम नानी है सीट पर नानी है प्लस पेलू डिस्टन्स केवु एकदम नानू है एट एस वन पी एस टू एप्रोक्सिमेटली के लई शकाशे अपना थी डी लई शकाशे के लई शकाशे डी डी एट क्या स्मोल डी के कैपिटल डी ओके लखीए एस टू नियरली इक्वल रहता मैं आपने क्या किमत क्या आखा छेद पर एक्स बराबर शू थी कैपिटल बाय ब्रेकेट में લાઈવો તો અહીંયાથી શું ચલ થઈ જશે આના પરથી આપણને x મળી તો x કોણ છે x s2 લાઈવો હવે અહીંયા આગળ આપણને જો મહત્તમની શરત કહે તો મહત્તમ માટે શું લેશું s2b n લેમ્ડા ખ્યાલ આવે છે શોર્ટકટ કરી આપું મેં તમને ध्यान रखो बराबर आ अपन एक्स मैं आज वस्तु अपन को गई महत्तम माटे एस टू बी माइनस एस के लेवाशे एन लेमड़ा लेवाशे एक्स एन बराबर मैं आपने बोल एन लेमड़ा कैपिटल डी बाय मल्डी लेमड़ा कैपिटल डी बाय मल्डी मैसे कि नहीं मैसे मैसे आइडिया आए कि नहीं आत चलो न्यूनतम माटे लखू हो तो शू लखा न्यूनतम माटे किम लिखीश तीम एक्स एन बराबर तो से एन प्लस वन बाय टू लेमड़ा डी बाय तो से एन प्लस शू बाय टू लेमड़ा डी बाय मिली जैसे कि नहीं मिलते आ बे वस्तु तमने प्राप्त होते कोना माटे यंगना प्रयोग ओके खबर तुम्हारी बुक में बस बरू गमे तेम आपी दी बराबर तो आ रीतना तमने प्राप्त थी गयु क्लियर थी गयु के नहीं थी गयु तो अहीं आगळ आपणने जे सलाकाओ एटले के जे प्रकाशित पट्टाओ मळे छे ए पट्टाओने आपणे शुं कहीशुं सलाका शुं कहीशुं सलाका बराबर सागा लागा नहीं बराबर चलो एटले आ सलाका छे सलाका बराबर आने सलाका सलाका एटले शुं कहेवाशे वन टाइप ऑफ बारी पट्टाओ
આ બધા સલાકાઓ છે. હવે આપણને એવું કે, માની લો કે એવું કહી તમને, બરાબર છે, નહીં કહેશે એમ, પણ હું કહીશ કે તમને એવું કહેવામાં આવે, બે ક્રમિક, બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર તો કઈ રીતના શોધ, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું, ક્રમિક પ્રકાશિત ને અપ્રકાશિત એ હું તે પહેલા ખબર પડવી જોઈએ. તો બે ક્રમિક પ્રકાશિત એટલે આ પ્રકાશિત છે, આ પણ પ્રકાશિત છે, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તે મારે શોધવું, સમજ પડે છે. બે ક્રમિક અપ્રકાશિત સલાકા, અપ્રકાશિત એટલે કઈ, આ બે કાલી છે ને, આ બે કાલી, બરાબર છે, એ બે વચ્ચેનું અંતર મારે શોધવું છે. તો કઈ રીતના શોધી શકું, તો સિમ્પલ આપણે લઈ આવ્યા અહીંયા આગળ, શું લાવ્યા, એક્સ ની ફોર્મ્યુલા લાવ્યા, એક્સ ની ફોર્મ્યુલા લાવ્યા કે નહીં લાવ્યા, લાવ્યા, હલો, સમજ પડે છે. એટલે કે આ એક્સ ની ફોર્મ્યુલા જે છે તેનો આપણે ઉપયોગ કરવો પડશે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર શોધવા. જો પહેલી ક્રમિક સલાકા હોય તો એન ની કિંમત કેટલી લેશું, એક લેશું, બીજી પ્રકાશિત સલાકા માટે એન બરાબર કેટલા લેશું, બે લેશું. તો મારે શું કરવું પડશે અહીંયા આગળ, કે જે પણ આપણને એક્સ ની કિંમત મળશે, જો હું એક મૂકીશ તો એક્સ વન મળશે, બે મૂકીશ તો મળશે એક્સ ટુ મળશે, સમજ પડે છે ને, એક મૂકીશ એક્સ વન, બે મૂકીશ તો એક્સ ટુ, નહીં સમજ પડી. તો મારે શું કરવું પડશે, બે માંથી હું એકને બાદ કરી દઉં તો મને શું મળી જાય, બંને વચ્ચેનું અંતર મળી જાય, બંને વચ્ચેનું અંતર શું થશે, મળી જશે, નહીં સમજ પડી. રેડી, તો લખીએ પ્રથમ પ્રકાશિત સલાકા માટે, પ્રથમ ભાઈ આમાં છે ને આવા ખતરનાક શબ્દ જ આવશે, બરાબર, એટલે ખાંચવજો. ચલો એન બરાબર એક લઈએ તો શું થશે, બોલો, બરાબર એક લઈએ તો એક્સ વન બરાબર એન લેમડા કેપિટલ ડી બાય માટે એક્સ ડી બાય થશે. ચાલો નેક્સ્ટ, સેમ વે, બરાબર છે, પ્રકાશિત સલાકા માટે, ચાલો શું લખાશે, બીજી એક્સ ટુ બરાબર ટુ લેમડા કેપિટલ ડી બાય લેમડા કેપિટલ ડી બાય લખાશે. તો આના પરથી થશે, બોલો, બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું, બે ક્રમિક પ્રકાશિત બોલો એક્રમિક પ્રકાશિત સલાકા માટેનું એક્સ ટુ કેટલા છે, લેમડા ડી બાય ડી માઇનસ ડી બાય ડી એ કેટલા રહી જશે, લેમડા ડી બાય ડી ખ્યાલ આવશે, એની આવશે કે બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર લેમડા ડી બાય ડી. અને આ જ રીતના સેમ તે જ રીતે બે ક્રમિક અપ્રકાશિત માટે કેટલું આવશે, બોલો, તે જ રીતે બે ક્રમિક અપ્રકાશિત સલાકા શું લખાશે, બોલો, એના માટે એક્સ ટુ ડાયરેક્ટ લખું છું, સૂત્ર શું છે આપણું અપ્રકાશિત માટે, એન પ્લસ વન બાય ટુ લેમડા ડી બાય ડી. તો એનની કિંમત પહેલાં કેટલી મૂકશો, આપણે બે મૂકશું, બે વત્તા એકના છેદમાં બે એ કેટલા થશે, પાંચના છેદમાં બે થશે, હેલો, ડી બાય ડી. ચાલો માઇનસ એક મૂકશું તો કેટલા થશે, ડી બાય ટુ લેમડા કેપિટલ ડી બાય ટુ ડી તો થઈ જશે, દસા કોમન થશે, ફાઇવ માઇનસ થ્રી એ કેટલા થશે, લેમડા ડી એ કેટલા થઈ જશે, લેમડા ડી બાય આઈડિયા, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ના થઈ, થઈ ગઈ, લેમડા કેપિટલ બાય આ વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ જશે, ક્લિયર. બંનેનું અંતર કેવું આવશે, એક સરખું જ આવશે, ક્લિયર. ને અહીંયા આગળ પણ તમે પ્રયોગમાં જોઈ લો, જુઓ આ અંતર જુઓ અને આ અંતર જુઓ, બંને કેવું રહેશે, સેમ જ રહેશે, દેર ઇઝ નો ખ્યાલ આવશે, બે ખ્યાલીમાં આવશે, કોનો યંગનો
કામ તમને બંને સરખું જ જોવા પ્રાપ્ત થશે. ક્લિયર છે? આટલે સુધી ક્લિયર થયું બધાને કે નહીં થયું? થઈ ગયું. અને આ જે રેખા છે તે કેવી સલાકાઓ લગભગ સુરેખા હોય છે. લગભગ સુરેખા, જુઓ શબ્દ સાંભળજો, લગભગ લગભગ જ છે ને, જુઓ એક્ઝેક્ટ તો સુરેખા નથી, લગભગ સુરેખા આપણને પ્રાપ્ત થશે. નહીં ખબર પડી? પડી ને? ચાલો, એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. દેખાય આ રીતનું? પરફેક્ટ. આ તમારો થયો બરાબર. જોઈ તો અહીંયા આગળ તમને બધાની તીવ્રતા કેવી જોવા મળશે? એક સરખી જોવા મળશે. બધાની તીવ્રતા સરખી, બરાબર છે? બધાની તીવ્રતા કેવી રહેશે? એક. મેં તમને કીધું તીવ્રતા અત્યારે તમને ઓછી દેખાતું હશે તો એનું કારણ શું છે? ધીરે ધીરે શું થશે? મોટું થશે, એટલા માટે એની તીવ્રતા શું થઈ જશે? એટલા માટે આ વસ્તુ તમને યંગના બે સ્લિટનો જે પ્રયોગ છે તે ફોટોગ્રાફિક જે હોય આપણે ફોટોગ્રાફી, ફોટોગ્રાફીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? તમે ઘણી વખત જોયું હોય અમુક કેમેરા હોય, જે પણ કેમેરાઓની રચના બનાવવામાં આવે છે, બધા કેમેરાઓની અંદર આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. નહીં તો શું થશે? ફ્લિકરિંગ માંડ્યા કરે, કેમેરાની અંદર ફ્લિકર થાય. ફ્લિકર એટલે ખબર, બ્લેક ને વ્હાઈટ આવવા લાગે. આપણે સ્ટાર્ટિંગના વિડીયો તેમાં એવું થતું હતું, ફ્લિકરિંગ માં, બરાબર? તમે આવું જોયું ઘણી વખત જોજો. આ અત્યારે ટાઈટ છે, અત્યારે તમે કેમેરો સ્ટાર્ટ કરશો ફ્લિકરિંગ આવે તો સારું, નહીં આવે એમ તો આ જો આવે. દેખાય? ચાલ આવે છે. આ બધું વિવર્ત, આ બધું શું છે? વ્યતિકરણને કારણે થાય છે. તો એને ઘટાડવું કે વધારવું હોય તો એના માટે તમારે શું, કાં તો બ્રાઇટનેસ તો ઘટાડશો ને, જેમ બ્રાઇટનેસ તેમ એ પટ્ટા વધારે આવશે, પછી તમે એની બ્રાઇટનેસ વધારશો, એ કે જેટલી એની આવૃત્તિ છે એ આવૃત્તિથી કેપ્ચર થતા હોય એવા હોય તો તમને એ પટ્ટા કેવા કરી શકશો, ઘટાડી શકશો. આ જે ફ્લિકરિંગ ક્લિયર થયું બધા, આ બધું રિસોલ્વ કરવા માટે આપણે યંગ સમજ પડે છે ને, પડે છે શું? એટલે એમાં મેં ફ્રીક્વન્સી સેટ કરેલી છે કે ભાઈ અહીંયાથી આવનારી આવૃત્તિ પ્રકાશની આવૃત્તિ આવૃત્તિ બંને સેમ, એટલા માટે આપણને ફ્લિક ખ્યાલ આવે છે, બરાબર? બાકી પહેલા થોડુંક પહેલાં જૂના કેમેરા હતા તેની પટ્ટા પડ્યા કરતા હતા, બરાબર? ગત મારી થયેલી જોઉં આ બદલે કારણ આ હતું. સમજ પડી? એની પડી. કારણ કે ડિસ્પ્લેની સામે આ કેપ્ચર કરાવવું બહુ અઘરું છે. આ 1.5 લાખના કેમેરા લેવા જવા પડે એ જ નહીં આપણે. હવે આપણે આ 1.5 કરવા ખર્ચવાના. આ વસ્તુ ક્લિયર થઈ બધાને? કંઈ પણ ડાઉટ છે નથી ને? તો આ વસ્તુ તમારી અહીંયા ક્લિયર થઈ, બરાબર? તો અહીંયા આગળ તમારો વ્યતિકરણનો જેટલો પોર્શન હતો, વ્યતિકરણ એ વ્યતિકરણનો ટોટલ પોર્શન આગળ થાય છે. ઓકે, ક્લિયર? તો 5 મિનિટ રહીને થોડું આગળ વધીએ.